नमस्कार विद्यार्थी मित्रों, फरीथी स्वागत छे। बात करीए छीए धोरण 12 साइंस नी गणितनी अंदर चेप्टर नंबर 3 एटले के श्रेणिक। श्रेणिक में आपणे स्वाध्याय 3.1 ने कम्प्लीट कर्युं। श्रेणिक शुं छे? केम के अत्यार सुधी आपणे जे कोई पण गणितनो अभ्यास कर्यो एनी अंदर श्रेणिक आपणा माटे साव नवुं हतुं, तो ए टोटल अभ्यास आपणे कम्प्लीट करी लीधो के भाई श्रेणिक शुं छे ने एना विशेनी आपणे प्राथमिक माहितीओ बधी मेळवी लीधी। હવે આપણે આજના આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.2 ઉપર આગળ ચર્ચા કરવાના છીએ। 3.2ની અંદર જે કોઈ પણ શ્રેણીકો છે એ શ્રેણીકોના સરવાળા, એના બાદબાકી, શ્રેણીકોના ગુણાકાર, શ્રેણીકોમાં ભાગાકાર ના હોય પણ સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ ત્રણ વસ્તુ હોય તો આ ત્રણ વસ્તુ કઈ રીતે થાય એના માટેની થિયરીઓ હું તમને દાખલાની સાથે સાથે કમ્પ્લીટ કરાવીશ। એના માટે કોઈ સ્પેશિયલ લેક્ચર નથી બનાવતો, કારણ કે થાય છે એવું કે વિદ્યાર્થીઓને જો સ્પેશિયલ થિયરી ભણાવવામાં આવે તો થિયરીથી વિદ્યાર્થી શું થાય, થોડા કંટાળે। પણ એના બદલે દાખલાની સાથે થિયરી કરાવવામાં આવે તો એને ડાયરેક્ટલી મગજમાં બેસે છે। બસ આ જ કન્સેપ્ટથી આપણે આગળ વધશું। દાખલા પણ છે, જ્યારે પણ થિયરી આવશે ત્યારે હું તમને સાથે સાથે થિયરી પણ કરાવતો જઈશ। તમારે બુક અને પેનમાં સાથે લઈ અને જે કોઈ પણ થિયરી આવે ને બાજુમાં નોટ ડાઉન કરતી રહેવી, ઓકે? તો આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 1 માટે કે આપણને ત્રણ શ્રેણીક આપેલા છે। હવે આપેલા આ ત્રણ શ્રેણીક માટે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું જરા ફોકસ સેટ કરું છું કે જેથી કરીને તમને ઓકે, ચલો રેડી, હવે કોઈ પ્રશ્ન છે નહીં। ચલો વાત એ કરું છું કે આપણને ત્રણ મેટ્રિક્સ આપેલા છે ABC। આપેલા ત્રણ મેટ્રિક્સ માટે આપણી સામે રહેલા પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે। જોઈએ 1x1 કે કઈ રીતે હું આ બધા પ્રશ્નોને સોલ્વ કરું છું। પહેલો ક્વેશ્ચન જોઈએ, A+B, મતલબ કે આપણી પાસે બે શ્રેણીક છે, શ્રેણીક A અને શ્રેણીક B। મારે આ બંને શ્રેણીકનો સરવાળો કરવો હોય તો જેવી રીતે આપણે સરવાળો કરીએ એવી જ રીતે પહેલાં A મેટ્રિક્સ લખીશ 2 4 3 2, પ્લસ B મેટ્રિક્સ લખીશ 1 3 -2 5। વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ કીધું છે કે બુક અને પેન જોડે રાખજો, જે વાત હું બોલું એને પણ નોટ કરજો। હવે ધ્યાન આપજો, હું બોલું છું શ્રેણીકોના સરવાળા કે શ્રેણીકોની બાદબાકી, જો હું બે જ વસ્તુ બોલું છું, ગુણાકાર નથી બોલતો, શ્રેણીકોના સરવાળા કે શ્રેણીકોની બાદબાકીના અસ્તિત્વ માટે બંને શ્રેણીકની કક્ષા સમાન હોવી જોઈએ। જો શ્રેણીક A અને શ્રેણીક B ની કક્ષા સમાન હોય તો જે બંનેના સરવાળા કે બંનેની બાદબાકી શક્ય બને। આ વસ્તુ એક મગજમાં રાખો। આનું એક્ઝામ્પલ હું તમને આપું, આપણા ઘરે ચેર હોય, ખુરશી, જો એક જ કંપનીની અને એક જ ડિઝાઇનવાળી ખુરશી હોય ને તો જ એક ખુરશીમાં બીજી ખુરશી અને બીજી ખુરશીમાં ત્રીજી ખુરશી આપણે થપ્પો લગાવી શકીએ। અથવા બીજી કોઈ કંપનીની અથવા તો કોઈ બીજી ડિઝાઇનવાળી ખુરશી તમે લગાવો, ભેગી કરો એટલે બહુ વ્યવસ્થિત ભેગી થશે નહીં, બસ એના જેવું કામ કરી અહીંયા છે। આ જે શેપ છે શ્રેણીકનો, પોતાનો જે આકાર છે કે બે હાર, ત્રણ સ્તંભ, ત્રણ હાર, બે સ્તંભ, ચાર હાર, ચાર સ્તંભ, એનો જે કોઈ પણ આકાર હોય તો એ બંને શ્રેણીકનો આકાર, બંને શ્રેણીકની કક્ષા, બંને શ્રેણીકની ઓર્ડર સમાન હોવી જરૂરી છે। જો એ બંને કક્ષાની, બંને શ્રેણીકની કક્ષા સમાન હશે તો અને તો જ એ બંને શ્રેણીકનો સરવાળો કે બાદબાકી શક્ય બનશે। તો પહેલાં આપણે નોટિસ કર્યું કે ભાઈ શ્રેણીક એની કક્ષા 2x2 છે, શ્રેણીક બીની કક્ષા પણ 2x2 છે, બંનેની કક્ષા સમાન છે એટલે બંનેનો સરવાળો થવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી। હવે સરવાળો કરવો તો કરવો કઈ રીતે? ભાઈ બંનેની કક્ષા સમાન, અહીંયા પણ 2x2, અહીંયા પણ 2x2, મતલબ કે બે હાર બે સ્તંભ, બે હાર બે સ્તંભ, અનુરૂપ ઘટકોનો સરવાળો અથવા અનુરૂપ ઘટકોની બાદબાકી થાય। અહીંયા આપણે સરવાળાની વાત છે તો અનુરૂપ ઘટકોનો સરવાળો, જુઓ આ 2 છે તો એને અનુરૂપ ઘટક કયો કહેવાય? 1 કહેવાય, તો 2+1, પછી 4 તો 4+3,
પછી થ્રી તો થ્રીને અનુરૂપ માઇનસ ટુ તો થ્રી પ્લસ માઇનસ માઇનસ ટુ પછી ટુ પ્લસ ફાઇવ ચલો આપણે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કર્યો ત્યારબાદ આગળ વધીએ તો બસ હવે ટુ પ્લસ વન એટલે થ્રી ફોર પ્લસ થ્રી એટલે સેવન થ્રી માઇનસ ટુ એટલે વન અને ટુ પ્લસ ફાઇવ એટલે સેવન આ આપણો ફાઇનલી આન્સર કમ્પ્લીટ થયો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ તો સરવાળાની વાત થઈ બાદબાકી હોય તો પણ આ જ રીતે ત્યારબાદ આપણે આગળ વધીએ થ્રી એ માઇનસ સી શું છે ભાઈ પહેલાં થ્રી છે એના ગુણાકારમાં કોને રાખવાના છે એને તો એ લખી લો ટુ ફોર થ્રી ટુ માઇનસ સી સી એટલે માઇનસ ટુ ફાઇવ થ્રી એન્ડ ફોર ચલો આ થઈ ગયું થ્રી એ માઇનસ સી ચલો થ્રીને મલ્ટીપ્લાય કરીએ અંદર હવે આ થિયરી શું છે એ સમજાવી દઉં અદિશનો શબ્દ સાંભળજો અદિશ સ્કેલર અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર કોઈ અદિશને કોઈ અદિશ કે ને શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરો તો એ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય મારું વાક્ય નોટ ડાઉન કરજો કોઈ અદિશ શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરો છો તો એ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થશે મતલબ શું થયું કે આ ત્રણ છે આ શ્રેણિક સાથે તમે મલ્ટીપ્લાય કરો છો તો ત્રણ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય તો થ્રી ટુ સિક્સ થ્રી ફોર ટ્વેલ્વ થ્રી થ્રી નાઇન એન્ડ થ્રી ટુ સિક્સ આટલું સરળ છે ભાઈ પછી માઇનસના માઇનસ માઇનસ ટુ ફાઇવ થ્રી એન્ડ ફોર હવે વાત આવે બાદબાકીની તો આપણે કન્ડિશન કઈ કન્ડિશન આકાર સરખા હોવા જોઈએ શેપ સરખા હોવા જોઈએ કક્ષા સરખી હોવી જોઈએ તો કક્ષા જોઈ લો ભાઈ બંનેની કક્ષા શું છે ભાઈ ટુ બાય ટુ છે ઓકે બાદબાકી શક્ય બને છે કરો બાદબાકી અનુરૂપ ઘટકોની બાદબાકી તો સિક્સ માઇનસ માઇનસ પ્લસ ટુ ટ્વેલ્વ ટ્વેલ્વ માઇનસ ફાઇવ નાઇન નાઇન માઇનસ થ્રી સિક્સ સિક્સ માઇનસ ફોર ચલો રેડી ત્યારબાદ આગળ વધીએ તો સિક્સ પ્લસ ટુ એટ ટ્વેલ્વ માઇનસ ફાઇવ સેવન નાઇન માઇનસ થ્રી સિક્સ એન્ડ સિક્સ માઇનસ ફોર ટુ આ આપણો ફાઇનલી આન્સર થયો ઓકે તો વિદ્યાર્થી મિત્રો સરવાળા માટેની બાદબાકી માટેની કોઈ અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર આ ચર્ચાઓ આપણે અહીંયા કમ્પ્લીટ કરી હવે મારે તમને જે મેઇન ખૂબ જ ઉપયોગી જે વસ્તુ છે જે ખૂબ જ ઉપયોગી થિયરી કહી શકાય કે શ્રેણિકોનો ગુણાકાર એના માટે આપણે હવે આગળ વધવાના છે કે ભાઈ શ્રેણિકોના ગુણાકારમાં કેમ થશે ઘણાને એવું થાય કે સાહેબ જેવી રીતે સરવાળા બાદબાકી કર્યા એવી રીતે આપણે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી નાખીએ તો ના ચાલે નહીં ગુણાકાર માટે આ સિસ્ટમથી કામ નહીં થાય એના માટે શું છે એ થિયરી પહેલા હું તમને સમજાવી દઉં ત્યારબાદ આપણે આગળ વધીએ સૌ પ્રથમ તો આપેલા શ્રેણિકો જે છે એનો ગુણાકાર શક્ય જેવી રીતે આમાં કન્ડિશન હતી ને સરવાળા બાદબાકી માટે કે ભાઈ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ તો જ સરવાળા બાદબાકી શક્ય બને ગુણાકારમાં એવું નથી બંનેની કક્ષા સમાન હોય તો સરવાળા સોરી તો ગુણાકાર શક્ય બને જ છે એના સિવાયની કન્ડિશનમાં પણ ગુણાકાર શક્ય બને એ કઈ કન્ડિશન એ આપણે ચર્ચા કરવાની છે જો સમજાવું છું પહેલી કન્ડિશન હું તમને એક કામ કરીએ એક જ કન્ડિશન આપું જેમાં બંનેની કક્ષા સમાન હોય ને એ કન્ડિશન પણ એની અંદર આવી જશે ઓકે ચલો કન્ડિશન કંઈક આવી છે એબીના અસ્તિત્વ માટે ની શરત શું છે શ્રેણિક એના સ્તંભની સંખ્યા બરાબર શ્રેણિક બીના હારની સંખ્યા આ પહેલી કન્ડિશન છે જો આ કન્ડિશનનું પાલન ના થાય તો ગુણાકાર શક્ય બને નહીં મતલબ કે તમે જે બે શ્રેણિકનો ગુણાકાર કરવા માટે આગળ વધો છો એ બે શ્રેણિક માટે આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા એ
પાછળના શ્રેણીકના હારની સંખ્યા બરાબર થવી જોઈએ, નહીતર ગુણાકાર શક્ય બને નહીં. તો આની પરથી આપણને ખ્યાલ આવ્યો કે આગળ અને પાછળની વાત કરીએ તો એની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ છે. કોઈ કન્ડિશનમાં થાય છે, માની લો કે કદાચ એવા બે મેટ્રિક્સ આપણી પાસે હોય તો એ બી બરાબર બી એ શક્ય બને. એ બધી થિયરી હજી આવશે કે તો ભાઈ બંને એકબીજાના વ્યસ્ત શ્રેણીક હોય તો એ બી બરાબર બી એ બરાબર આઈ, એટલે બંનેનો ગુણાકાર આપણને એકમ સદિશ મળતો હોય, આ બધી થિયરી આવશે. પણ જનરલી હું દરેક શ્રેણીક માટે એ બી બરાબર બી એ કહી શકું નહીં, હંમેશા એ બી બરાબર બી એ થાય નહીં. ઓકે, ચલો આ વસ્તુ આપણે ખાસ ખ્યાલ રાખીએ, નહીંતર આપણે બોલતા હોઈએ ને કે 3×4 કયો કે પછી 4×3 કયો, બંને વસ્તુ સરખી. પણ હા, એના માટે શ્રેણીકના ગુણાકારની વાત આવે તો શક્ય બને નહીં. ઓકે, ચલો આ બે કન્ડિશનની આપણે વાત કરી. આગળના શ્રેણીકના સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પાછળના શ્રેણીકના હારની સંખ્યા. હજુ શોર્ટકટથી હું તમને સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. માની લો કે એની કક્ષા અને આ બાજુ લખું છું હું બીની કક્ષા. માની લો કે એની કક્ષા જે છે એ 3/4 છે, બીની કક્ષા છે એ 5/2 છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર, હું બહુ વ્યવસ્થિત સમજાવું છું તમને અત્યારે ગુણાકારના અસ્તિત્વ માટેની શરત. એની કક્ષા છે 3/4, બીની કક્ષા છે 5/2. હું શું બોલ્યો છું, હવે આપણે વાત સીધી કરવી છે કે ભાઈ હકીકતમાં એ બીનું અસ્તિત્વ છે કે નહીં, આ તમારો ક્વેશ્ચન છે. એ બીનું અસ્તિત્વ છે, આ પ્રશ્ન છે. રેડી, ચેક કરીએ. શરત શું હતી? આગળના શ્રેણીકના શ્રેણીક એના સ્તંભની સંખ્યા. તમે ચેક કરો શ્રેણીક એના સ્તંભની સંખ્યા કેટલી છે, કારણ કે પહેલા જે ઘટકો એ હાર બતાવે, પાછળનો ઘટક સ્તંભ બતાવે, તો હારની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા 4 છે. તો શ્રેણીક એના સ્તંભની સંખ્યા કેટલી છે? 4. પછી શું બોલ્યા આપણે? શ્રેણીક બીના અથવા તો પાછળના, તમે પાછળના શ્રેણીક બોલશો તો એ ચાલશે, શ્રેણીક બીના અથવા તો પાછળના શ્રેણીકની હારની સંખ્યા, હારની સંખ્યા કેટલી છે? 5. તો બંને સરખા છે? ના, સરખા નથી. અને આપણી શરત શું હતી? જો સરખા થશે તો અને તો જ ગુણાકાર શક્ય બનશે. તેથી 4 is not equal to 5. 4 અને 5 સરખા નથી, તેથી અસ્તિત્વ છે? તો કે ના, અસ્તિત્વ છે નહીં. પણ જો હું ફેરફાર કરું છું, હવે જો અહીંયા 5ના બદલે 4 કરી નાખું તો તમે ચેક કરી શકો છો કે એના સ્તંભની સંખ્યા 4, બીના હારની સંખ્યા 4. તો હવે મારે શું કહેવું પડે કે હા, બંને સરખું છે. આગળના શ્રેણીકના સ્તંભની સંખ્યા અને પાછળના શ્રેણીકના હારની સંખ્યા સરખી થઈ, તેથી એ અને બી નો ગુણાકાર શક્ય બને છે. તો આની પરથી તમારે જો શોર્ટકટમાં જોવું હોય ને તો કઈ રીતે જોવે, કદાચ શરત ભૂલાઈ જાય તો શું કરવું? ભાઈ બંનેની કક્ષા લખવાની. જુઓ, શોર્ટકટ બતાવું છું તમને શું કરવાનું. બંને શ્રેણીકની તમારે કક્ષા લખવાની. માની લો કે પહેલાની કક્ષા છે 2/5, રેડી, આ રીતે લખી. બીજાની કક્ષા છે 7/2. હવે શું કરવાનું? અંદરના ઘટકો સરખા થાય તો ગુણાકાર શક્ય, બાકી અશક્ય. અંદરના ઘટકો એટલે કે 5 અને 7 સરખા નથી, ગુણાકાર અશક્ય. ચલો બીજી કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ, બીજું એક્ઝામ્પલ લઈ લો, આ શક્ય ના બન્યું. ચલો 2/3 પેલી શ્રેણીકની કક્ષા, બીજા શ્રેણીકની કક્ષા 3/4, અંદરના ઘટકો સરખા. હા, બે સરખા, જુઓ અંદરના, આ બહારના ઘટક કહેવાય, આ અંદરના ઘટક કહેવાય. હા, અંદરના સરખા છે, ગુણાકાર શક્ય બને છે. ત્યારબાદ એક્ઝામ્પલ લઈએ, 7/1, 1/5. તો જુઓ અંદરના ઘટક સરખા, તો કે હા સરખા છે, ગુણાકાર શક્ય બને છે. હજુ એક એક્ઝામ્પલ લઉં છું, મેં તમને હમણાં જ કીધું હતું કે બેની કક્ષા સાવ સરખી હોય, ટોટલી 2/3, જોજો, હા ખાસ ધ્યાન આપજો.
શ્રેણિક એ ની કક્ષા 2/3 છે, શ્રેણિક બી ની કક્ષા 2/3 છે, બંનેની કક્ષા સરખી છે, બંને માટે સરવાળો શક્ય બનશે, બંને માટે બાદબાકી શક્ય બનશે, પણ બંનેનો ગુણાકાર શક્ય બનશે નહીં. ખાસ ધ્યાન આપજો, બોલવામાં થોડો ફેરફાર થયો હતો મારે કે ભાઈ બંનેની કક્ષા સરખી હોય તો ગુણાકાર શક્ય બને જ છે, પણ એ હકીકતમાં હું એવું કહેવા માંગુ છું કે ભાઈ બંનેની કક્ષા સરખી હોય પણ સાથે સાથે ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. ઓકે, તો એ બધું યાદ રાખવું, એનાથી બેટર શું છે, માત્ર ને માત્ર આ એક જ શરત આપણે યાદ રાખીએ. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ બંનેની કક્ષા સરખી છે, ટોટલ કક્ષા સરખી, જો 2/3 2/3, પણ ગુણાકાર શક્ય નહીં બને. એનું માત્ર ને માત્ર એક જ કારણ કે ભાઈ અંદરના જે ઘટકો છે, શોર્ટકટ મેં તમને આપી અંદરના ઘટકો, કે આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા, પાછળના શ્રેણિકના હારની સંખ્યા, એટલે કે અંદરના ઘટકો સરખા નથી, એટલા માટે શ્રેણિકનું ગુણાકાર શક્ય નહીં બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે હું 2/2 લખું ને અહીંયા પણ 2/2 લખું છું. જુઓ તો અહીંયા વાત કેવી આવી કે બંનેની કક્ષા સરખી છે, સાથે સાથે ચોરસ શ્રેણિક છે, એટલા માટે કેવો થશે, ગુણાકાર શક્ય બનશે. બધું છોડી દો વિદ્યાર્થી મિત્રો, ખાલી આ શરતને યાદ રાખો, બંનેના અંદરના ઘટકો સરખા છે. ચેક કરો, બંનેના અંદરના ઘટકો 2 અને 2 છે. આપણી શરત પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, બંનેના અંદરના ઘટકો 2 અને 2 છે, સરખા છે, બસ ગુણાકાર શક્ય બને છે. ઓકે ચલો રેડી, હવે આઈ થિંક ખ્યાલ તમને આવી ગયો હશે. આ ગુણાકાર શક્ય બને એ તો આપણને અસ્તિત્વની તો વાત થઈ ગઈ. હવે વાત આવે ગુણાકાર કરી લીધા પછી. ગુણાકાર કેમ કરવો એ હમણાં સમજાવું છું, પણ ગુણાકાર કરી લીધા પછી આપણને પરિણામી શ્રેણિક જે મળે, એક વાત કરી દો કે ભાઈ કોઈ પણ બે શ્રેણિકનો તમે સરવાળો કરો એટલે શ્રેણિક મળે, બાદબાકી કરો શ્રેણિક મળે, બે શ્રેણિકનો ગુણાકાર કરો શ્રેણિક જ મળે છે. ઓકે, તો આઉટપુટમાં આપણને શું મળે, શ્રેણિક જ મળે છે. જવાબ સ્વરૂપે શું મળે, શ્રેણિક જ મળે છે. તો જવાબ સ્વરૂપે આપણને જે શ્રેણિક મળે છે એ શ્રેણિકની કક્ષા શું, ખ્યાલ આવ્યો, અસ્તિત્વની વાત થઈ ગઈ, પણ જે જવાબ સ્વરૂપે શ્રેણિક મળે છે એ શ્રેણિકની કક્ષા કઈ, એ કેમ નક્કી કરવું, એના માટે હું તમને સમજાવી દઉં. સાવ શોર્ટકટ, અહીંયા જે આપણે શોર્ટકટ વાપરી ને કે અંદરના ઘટકો સરખા તો ગુણાકાર શક્ય બને, નહીતર ના બને. તો હવે સમજો, હવે તમને ખાસ સમજાવું છું ભાઈ હું કે ભાઈ ગુણાકાર, ચલો અસ્તિત્વની વાત થઈ ગઈ, હવે એના પરિણામી શ્રેણિકની કક્ષા તમને કઈ રીતે મળે. એક જ મિનિટ, દસ્તક મળી ગયું. ઓકે, હવે મારે વાત કરવી છે કે ભાઈ શ્રેણિક એ બી ની કક્ષા, કે ભાઈ એ અને બી નો ગુણાકાર કર્યા પછી જે શ્રેણિક બને એ શ્રેણિકનું નામ શું, શ્રેણિક એ બી. હવે શ્રેણિક એ બી ની કક્ષા માટે શું સૂત્ર બને, શ્રેણિક એ બી ની કક્ષા બરાબર શ્રેણિક એના હારની સંખ્યા ક્રોસ શ્રેણિક બીના સ્તંભની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્રને ખાસ યાદ રાખજો. આ શેના માટે છે, એના અસ્તિત્વ માટેની શરત છે. આ શેના માટે છે, એ જે શ્રેણિકનો ગુણાકાર થઈ ગયા પછી જે આપણને પરિણામી શ્રેણિક મળે એ પરિણામી શ્રેણિકની કક્ષા કહેવાય. ઓકે, ભાઈ શોર્ટકટ તમને હું યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. જો ખાસ ધ્યાન સમજો, માની લો કે એ ની કક્ષા જે છે 2/5 છે, અને બી ની કક્ષા જે છે એ 5/3 છે, એટલે ગુણાકાર શક્ય બનશે કે નહીં બને એના માટે આપણે શું કરીએ, ચેક કરવા માટે શું કરશું કે 2/5 અને આ બાજુ લખીએ 5/3. રેડી? તો અંદરના ઘટકો સરખા, હા સરખા છે, એટલા માટે ગુણાકાર શક્ય બને, પણ આ ગુણાકાર શક્ય બન્યા પછી પરિણામી એ બી ની કક્ષા, પરિણામી શ્રેણિક એ બી ની કક્ષા શું મળે, તો એના માટે ખાસ એકદમ ઇઝી અંદરના ચેક કરી લીધા,
બાર જે વધે ને એ આપણી પરિણામી કક્ષા, મતલબ કે બહારના ઘટકો અસ્તિત્વ માટે અંદરના બે ઘટકો સરખા હોવા જોઈએ, અને પરિણામી શ્રેણીકની કક્ષા માટે બારોબારના ઘટક લઈ લેવાના, એટલે કે અહીંયાથી લેવાના ટુ, શરૂઆત અહીંયાથી જ થશે ને, પહેલાં ટુ પછી ક્રોસ પછી છેલ્લો ઘટક એટલે કે થ્રી. તો આપણે શરત જોઈ લો, એના હારની સંખ્યા, તો આ ટુ શું છે? શ્રેણીક એના હારની સંખ્યા. થ્રી શું છે? શ્રેણીક બીના સ્તંભની સંખ્યા છે. ઓકે, તો આ શોર્ટકટ થઈ ગઈ, ક્લિયર? બારના ઘટક લઈ લો એ આપણા માટે શ્રેણીકની, પરિણામી શ્રેણીકની કક્ષા થઈ ગઈ છે. પણ એક ધ્યાન એ રાખવાનું કે ભાઈ અસ્તિત્વ હોવું જરૂરી છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, મેં ગુણાકાર માટેની તમને માહિતી આપી દીધી ટોટલી. હવે શ્રેણીકનો ગુણાકાર કેમ કરવો, એના માટે ગુણાકારનું અસ્તિત્વ છે કે નહીં, આવું શા માટે ભાઈ કરવું પડે છે, શા માટે આ શરત આપણે જોવી પડે છે, શા માટે આ ગુણાકારનું અસ્તિત્વ માટેની આ શરત આપણે પહેલાં વિચારી અને આગળ વધવું પડે, એનું કારણ હવે તમને સમજાશે. કારણ કે આપણે ગુણાકાર કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ હકીકતમાં ગુણાકાર કંઈક અલગ પ્રકારે થાય છે. સરવાળા બાદબાકીની જેમ ડાયરેક્ટલી અનુરૂપ ઘટકોનો સરવાળો કે બાદબાકી કરીએ એવી રીતે થશે નહીં. રેડી? તો શું છે આની પ્રોસેસ, આપણે ધીમે ધીમે સમજીએ, હમણાં તમને ટોટલી વસ્તુ સમજાઈ જશે. જોઈએ, સૌ પ્રથમ શું કરવાનું, મેટ્રિક્સ એ લખવાનો, ટુ ફોર થ્રી ટુ ઇન્ટુ મેટ્રિક્સ બી લખવાનો, વન થ્રી માઇનસ ટુ ફાઇવ. બંનેની કક્ષા આપણને ખબર છે, ટુ બાય ટુ ટુ બાય ટુ અસ્તિત્વ છે, તો કે હા ચેક કરી લઈએ આ રીતે. રેડી? બંનેની કક્ષા લેખી, બંનેના અંદરના ઘટકો સરખા છે, તો કે હા સરખા છે, એટલા માટે ગુણાકારનું અસ્તિત્વ છે. હવે ગુણાકાર કેમ કરશું એ ખાસ ધ્યાન આપજો, હું બોલું છું એને મગજમાં રાખજો. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. ખ્યાલ આવે છે? જુઓ, પહેલાં શું બોલો, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હારના ઘટકોનો ગુણાકાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે કરવાનો, મતલબ કે આ બેનો ગુણાકાર વન સાથે થશે, પ્લસ ચારનો ગુણાકાર, જો બેનો ગુણાકાર વન સાથે, પહેલી હારનો પહેલો ઘટક પહેલા સ્તંભનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક પહેલા સ્તંભનો બીજો ઘટક. ચલો રેડી, આગળ વધીએ. હવે પહેલી હાર પહેલો સ્તંભ પૂરો થયો, કારણ કે આ સ્થાન જે છે આપણે પરિણામી કક્ષા જે મળશે, અહીંયા માની લો કે આપણે આન્સર તરીકે જે પરિણામી શ્રેણીક મળે છે એની કક્ષા શું છે, ટુ બાય ટુ છે. તો એ ટુ બાય ટુ કક્ષા માટેનું આ સ્થાન કયું કહેવાય, એ સ્થાન વન વન કહેવાય. તો ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે આ સ્થાન કયું આવે ભાઈ, વન ટુ સ્થાન આવે. કયું સ્થાન આવે? વન ટુ. એનો મતલબ શું થયો, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો. તો પહેલી હારનો પહેલો ઘટક એટલે કે ટુ, એનો ગુણાકાર પહેલા ઘટક સાથે એટલે કે થ્રી, પ્લસ બીજો ઘટક એટલે કે ફોર, બીજા ઘટક સાથે ગુણાકાર એટલે કે ફાઇવ. ચલો રેડી, આગળ વધીએ. આ થઈ ગયું, હવે શું આવશે, ટુ વન બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એટલે કે થ્રી નું મલ્ટિપ્લિકેશન વન સાથે, પછી ટુ નું મલ્ટિપ્લિકેશન માઇનસ ટુ સાથે, પછી બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે થ્રી નું મલ્ટિપ્લિકેશન થ્રી સાથે, પ્લસ ટુ નું મલ્ટિપ્લિકેશન ફાઇવ સાથે. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. બસ આ એક આપણે ખાલી ધ્યાન રાખવાનું છે. તો ટુ ઇન્ટુ વન એટલે ટુ, ફોર ટુ માઇનસ એટ,
2 3 6 5 4 20 3 1 3 2 minus 2 4 3 3 9 5 2 10 2 minus 8 એટલે -6 20 + 6 એટલે 26 10 + 9 એટલે 19 3 - 4 એટલે -1 તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો ફાઇનલી આન્સર કોઈ ચિંતા ના કરતા હજુ પણ કંઈ પ્રશ્ન હોય તો હજુ આના પછીનો ક્વેશ્ચન આપણે સ્પેશિયલ ગુણાકાર માટે જ જોવાના છીએ નોટ ડાઉન કરી લો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ફરીથી ગુણાકારની વાત છે એકદમ આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે તો જોઈએ ક્વેશ્ચન નંબર 3 ની અંદર સૂચિત ગુણાકારની ગણતરી કરો તો એની અંદર સેકન્ડ જુઓ વિશિષ્ટ પ્રકારના બે મેટ્રિક્સ લાગે પણ ચિંતાનો વિષય નથી એનું કારણ છે આ પહેલો શ્રેણિક જે છે એની કક્ષા શું કહી શકાય તમે જોઈ શકો છો ત્રણ હાર છે અને એક જ સ્તંભ છે ત્રણ હાર છે અને એક જ સ્તંભ છે અને આ જ એક શ્રેણિક છે આ હાર શ્રેણિક આ સ્તંભ શ્રેણિક હાર શ્રેણિક છે તો ખ્યાલ જ હોય કે એક જ હાર હોય અને સ્તંભ કેટલા છે ત્રણ આપણી શરત શું હતી અંદરના ઘટકો સરખા હોવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અંદરના ઘટકો સરખા છે ગુણાકારનું અસ્તિત્વ છે ગુણાકાર શક્ય બનશે તો કરીએ ગુણાકાર ચલો પરિણામી કક્ષા કેવી હશે તમે નોટિસ કરી શકો છો અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે મતલબ કે તમને જે આન્સર મળશે શ્રેણિક સ્વરૂપે એ 3/3 હશે જુઓ ધ્યાન આપજો ખાસ શું બોલવાનું પહેલી હાર પહેલો સ્તંભ શબ્દો યાદ રાખજો પહેલી હાર પહેલો સ્તંભ તો પહેલી હારનો પહેલો ઘટક એટલે 1 પહેલી હારના તમામ ઘટકોનો ગુણાકાર પહેલા સ્તંભના તમામ ઘટક સાથે કરવાનો તો પહેલી હારમાં માત્ર એક જ ઘટક છે તો એનો ગુણાકાર પહેલા સ્તંભના એક જ ઘટક હશે ફરજિયાત એક જ હશે કારણ કે તો જ અસ્તિત્વ હોય બાકી અસ્તિત્વ જ ના હોય રેડી અહીંયા એક જ ઘટક છે તો અહીંયા પણ પહેલા સ્તંભમાં એક જ તમને ઘટક જોવા મળે છે 2 એનો ગુણાકાર એની સાથે કરવાનો ચલો રેડી આગળ વધો પહેલી હાર બીજો સ્તંભ તો પહેલી હાર એટલે કે 1 બીજો સ્તંભ એટલે કે 3 ચલો પહેલી હાર એટલે કે 1 ત્રીજો સ્તંભ એટલે 4 ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ હવે બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ ઓકે ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ ઓકે ચલો કરીએ ગુણાકાર 2 × 1 એટલે 2 3 × 1 એટલે 3 4 × 1 એટલે 4 2 × 2 = 4 3 × 2 = 6 4 × 2 = 8 3 × 2 = 6 3 × 3 = 9 3 × 4 = 12 ચલો વિદ્યાર્થી મિત્રો આ થયો 3/3 કક્ષાનો ફાઇનલી એ અને બીનો ગુણાકાર એટલે કે આપણો એ બી મેટ્રિક્સ ઓકે ચલો ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે આગળ વધીએ આ શ્રેણિક આગલો શ્રેણિક છે એની કક્ષા શું છે 2/2 પાછળના શ્રેણિકની કક્ષા 2 હાર ને 3 સ્તંભ છે 2/3 હે ગુણાકાર શક્ય બનશે કે નહીં ભાઈ અંદરના ચેક કરી લો બંને ઘટક સરખા છે એનો મતલબ એમ કે ગુણાકાર શક્ય બને છે રેડી હવે ગુણાકાર શક્ય બનશે તો કઈ રીતે બનશે જોઈએ આપણે જોઈએ પહેલી હાર જો હવે ફાઇનલી આન્સર કઈ રીતે આવશે 2 હાર અને 3 સ્તંભ એટલે 2/3 કક્ષાનો શ્રેણિક આપણને મળશે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હારના ઘટક જે છે એનો ગુણાકાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટક સાથે કરવાનો એટલે 1નું મલ્ટિપ્લિકેશન 1 સાથે થાય પ્લસ -2નું મલ્ટિપ્લિકેશન સાંભળજો -2નું મલ્ટિપ્લિકેશન 2 સાથે થશે આગળ વધીએ પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 × 2 પ્લસ -2 × 3 ત્યારબાદ 1 × 3 પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 3 પ્લસ -2 × 1 ક્લિયર બીજી હાર પહેલો સ્તંભ 2 × 1 પ્લસ 3 × 2 બીજી હાર બીજો સ્તંભ 2 × 2 પ્લસ 3 × 3 બીજી હાર ત્રીજો સ્તંભ 2 × 3 પ્લસ 3 × 1 ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ થયું હવે બસ માત્ર કેલ્ક્યુલેશન છે
वन इंटू वन वन माइनस फोर, टू वन टू माइनस सिक्स, थ्री वन थ्री माइनस टू, टू वन टू, थ्री टू सिक्स, टू टू फोर, थ्री थ्री नाइन, टू थ्री सिक्स, प्लस थ्री इंटू वन थ्री, वन माइनस फोर माइनस थ्री, टू माइनस सिक्स माइनस फोर, थ्री माइनस टू वन, टू प्लस सिक्स एट, फोर प्लस नाइन थर्टीन एंड सिक्स प्लस थ्री नाइन, आ थया बे हार अने त्रण स्तंभ एटले टू बाय थ्री, आ थयो आपणो फाइनल आंसर। ओके चलो नोट डाउन करी लो।